માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ટ્રાન્સપોર્ટેશનની હડતાલના પગલે ડુંગળીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ ખેડૂતો ડુંગળીનો વિપુલ પ્રમાણમાં જથ્થો લઈ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા, જ્યાં ડુંગળીના જથ્થાના કારણે ખેડૂતોને પડ્યા ઉપર પાટું વાગે તેવી સ્થિતિ થતાં તંત્ર સામે દેખાવ કર્યો હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ટ્રાન્સપોર્ટની હડતાલના પગલે ડુંગળીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેવા સમયે ખેડૂતો ડુંગળીની 50,000થી વધુ બોરીઓ લઈને પહોંચતા યાર્ડમાં ડુંગળીનો ભરાવો થયો હતો, ત્યારે હડતાલના પગલે હરાજી બંધ થઈ હોય જેના કારણે ખેડૂતોને પડ્યા ઉપર પાટું વાગે તેવી સ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતો બેબાકળા બન્યા હતા અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો. સેતા હરેશ, ગામ કઠવા. સાહેબ, આ ડુંગળીની હરાજી બંધ થઈ છે. એક તો ખેડૂતને પૂરતા ભાવ નથી મળતા અને આવી રીતના ઉપર હડતાળ આવતી જાય છે સાહેબ, તો એનું શું કરવાનું? આનો કોઈ જવાબ નથી દેતા સાહેબ. અત્યારે કાલ રાત સુધી અમને કીધું હતું કે ડુંગળી આવવા દો, અત્યારે અહીં મેં આવી દીધી. અત્યારે હરાજી ચાલુ થવા નથી સાહેબ. જ્યાં ઠેલ્યું ઠલવાઈ દીધી તો સતત પણ એને બંધ કરાવી દીધી. હા, અત્યારે હરાજી સાહેબ બંધ છે, શરૂ કરી જ નથી. બીજા બધે હેડે ચાલુ છે, મવા ચાલુ છે, તો સાહેબ અહીંયા કઈ રીતે હડતાલ નડે છે? ટ્રક જ ભરે છે ડુંગળી. કિશોરસિંહ ગોહિલ. સાહેબ, ખાસ કરીને યાર્ડમાં જે હરાજી બંધ છે ડુંગળીની, ખેડૂતો યાર્ડની ઓફિસે પહોંચ્યા, શું કારણ? કારણ એક છે કે આપ સમજો છો કે ટ્રાન્સપોર્ટની જે હડતાલ છે, જે કાયદામાં નવો ફેરફાર આવ્યો છે, જે વાહન માલિક ચાલક ચલાવે છે એને 10 વર્ષની સજા અને 3 લાખ રૂપિયાનો જેવો દંડની જેવી જોગવાઈ નવા કાયદા પ્રમાણે આવી છે, એટલે ટ્રક ચાલકો જે છે એ હડતાલ ઉપર છે. એના હિસાબે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આઉટ ઓફ સ્ટેટમાં જે માલ જઈ રહ્યો છે એ બધો માલ અત્યારે બોર્ડર ઉપર ઊભો રહી ગયો છે, વેપારીનો માલ ખાસ કરીને ઊભો રહી ગયો છે. એટલે જ્યાં સુધી આ ટ્રક હડતાલ ન ઉકેલાય ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અત્યારે હરાજી થવાનું કામકાજ એટલે બંધ છે. મારું નામ દેવસિંહભાઈ વિયા, વેપાર માર બપાડા ગામ મારું રાજપૂત. આજે જે ખેડૂતો માલ લઈને આવ્યા છે ડુંગળી હરાજી બંધ રાખી, તમને શું નુકસાન? કે વાત કહો, નુકસાન તો અમારે આવે જ ને. અમારે વાડીએ કદાચ ઢગલો પડ્યો રહે તો 1 રૂપિયાનું નુકસાન ન આવે. અમને રાતે બધાએ ભરાવી આ રીતે કે આવવા જો કરીને બધા રાતને જે ધોળીને વાહન મળ્યા ન મળ્યા એ રીતે કરીને એ બધા માલ લાવ્યા પડતા એમને પોગાડ્યો પછી અત્યારે હરાજી શરૂ થઈ પછી ઓફિસમાંથી એમ આવ્યો કે ભાઈ હરાજી બંધ કરો, તો ઓફિસને એ પ્રશ્ન અમને આપતા જ નથી. અમને ખેડૂતને પૂછવા ગયા ખેડૂતો કે હરાજી કેમ બંધ કરાવી, તો એ લોકોએ અમને જવાબ ન આપ્યો. 2-3 જણા પાછા એમ ખેડૂત હોય 150 થયા તારે કીધું કે હવે તમે કડીક રહ્યો આમ તમને જવાબ આપી, તો આવી રીતે આ ઓફિસ આવો જવાબ આપે આવી રીતે કામ, તો કેવી રીતે આ બધી સરકાર ચલાવે? અને સરકાર બધી હું એમ કહું કે મોદી સાહેબ માથે બેસી ગયા, પાછળ બધા આવી રીતે ધ્યાન ન હોય તો શું કરવાનું? અહીં કોઈ અમને અત્યાર સુધી ખેડૂતો એટલી મિટિંગો કરી છે, એટલા ખેડૂતો દોડ્યા છે, તો હું એમ કહું કે ગમે એ વસ્તુના ભાવ વધ્યા તો કોઈને કાંઈ નડતર નથી આવી. આ એક હું તમને કહું, ગરીબની કસ્તુરી કરીને માર્યા. હું તમને કહું ખેડૂતને મારું એમ કહેવાનું છે, કોઈ હોનું છે કે કોઈ આ છે તે છે, એ ગરીબનું કોઈ વસ્તુ કોઈની દીકરી અમને 100 રૂપિયાનું પહેરવા નથી, તો ત્યાં કોઈ નડતર નથી, અહીંયા જ સરકાર નડતર છે, આ વસ્તુ ટાળે. ખેડૂતો સેક્રેટરીની ઓફિસે આવી ચૂક્યા છે, હરાજી કંઈક બંધ રાખીનું કારણ શું છે? આજે એવું હતું કે જે અત્યારે ટ્રક હડતાલ ચાલુ છે, ટ્રાન્સપોર્ટની હડતાલ ચાલુ હોવાથી અમે ગઈકાલે તમે બધાએ અમારા ડુંગળી ખેતમાંના વેપારીના પ્રમુખો કમિશનરના પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરી કે ભાઈ આ ટ્રાન્સપોર્ટની હડતાલ છે તો આપણે શું કરવું. એટલે મેં હરાજી પૂર્ણ થયા પછી અમે ચર્ચા વિચારણા કરી કે ભાઈ ટ્રાન્સપોર્ટની હડતાલ છે, એટલે આવતીકાલે અમે પ્રેસ નોટ આપી હતી ભાઈ કોઈ ખેડૂતભાઈ હોય કે દલાલભાઈ હોય ડુંગળી યાર્ડમાં લાવી નહીં એવી સૂચના આપી. પણ ગઈકાલે જે ખેડૂતોના ગામડેથી ને વાડીઓથી જે માલ ભરાણા હતા એટલે એને એ લોકો આવી ગયા હતા અને આવી ગયા હતા, અમે ત્યારે એવી ચર્ચાઈ હતી કે ભાઈ આનો કાંક નિકાલ કરી દઈશું. પણ મોડી રાતે એકાક એવા મેસેજ પડ્યા કે ભાઈ કોઈ વાહન હાઈવે પર જવા ન દેતા અને અન્ય ઊભા રાખી દે છે, એટલે પછી ટ્રાન્સપોર્ટવાળાને વેપારીઓએ ફોન કર્યા ટ્રાન્સપોર્ટ ઓફિસે કે ભાઈ અમારે હરાજી શરૂ કરીએ છીએ
તો અમને ગાડી આપો તો ટ્રાન્સપોર્ટવાળા કીધું કે ભાઈ ગાડી નહીં મળે, ડ્રાઈવર જ ના પાડે છે કે ભાઈ અમે અત્યારે ગાડી લોડિંગ નહીં કરીએ. એટલે હરાજી બંધ છે, એની હિસાબે હરાજી બંધ છે ભાઈ. હરાજી શું કરીએ તો પછી લોડિંગ માટે વેપારીને તો લોડિંગ કરવું પડે, પણ ગાડીઓ નથી, ગાડીઓના હિસાબે એટલે ભાઈ હરાજી બંધ રહી છે. પણ અત્યારે વેપારી સાથે મેં ચર્ચા અત્યારે એની મિટિંગ રાખી છે, પણ આવતીકાલે મહેનત કરીને શરૂ કરાવશું એવી અમારી ઓલી છે. મારું નામ સોહણ અમિતભાઈ દુધાભાઈ છે, ગામ સરતાનપર છે, બરોબર. હવે અહીંયા ડુંગળી લઈને અમે આવ્યા, કાલ જાહેરાત થઈ કે ભાઈ ડુંગળીની હડતાલની તારીખ 2 છે, બરોબર. હવે અહીંયા ડુંગળી અત્યારે અંદર નાખી દીધેલી છે, અત્યારે હાલમાં હરાજીનું કામકાજ બંધ થઈ ગયું. હવે ડુંગળી અત્યારે કોટડા કાઢી બધાને ખબર છે, આજની 45,000 થી 50,000 ડુંગળીની ઠેલી આવી છે. હવે કદાચ પમદી 45,000-50,000 આવે, એની પછી 1.5 લાખ ઠેલી થઈ ગઈ. 1.5 લાખ ઠેલી પછી હું ભાવે ખરીદવાના લેવાવાળા, કારણ કે મારો ખેડૂતનો જ છે, ગમે એના પર કરો તોયથી. ખેડૂત તરફ કોઈ મતલબમાં નિર્ણય આવતો નથી, ગમે એના પર નિર્ણય હોય તો ગૃહિણી તરફ જાય કે ગમે એના પર જાય. એકવાર ખેડૂત બનીને જુઓ ને તો ખબર પડે કે ખેડૂતની વેદના શું છે. એટલે તમને એવું લાગે છે કે હરાજી બન રહી, માલનો ભરાવો થઈ ગયો છે, તમારા ભાવ ઘટી ગયા? હા, પાકું છે હરાજી, માલ અત્યારે અંદર ભર્યો છે. અમારા ઘરે માલ હોત તો અમે કોટડા ભાંગીને આજ ઠેલ્યું ભરત. અહીંયા અત્યારે અમે ઠેલ્યું તો ઠેલ્યું નથી ભરવાના ને, બરોબર. હવે એ કોટડા છે, હરાજીમાં જયારે ઢગલો થાય ત્યારે માલ કેવો નીકળે, કેમ થાય? અને ધારો કે વેપારીને બંધ હતું તો કાલ હવારમાં અમને કીધું હોત કે ભાઈ માલ આગલો નહીં લાવતા, બરોબર, તો અમે ન ભરત. હાલના 5-6 વાગે અમને મેસેજ પડ્યો, ધારો કે માલ આવવા દો તો અમે આવવા દીધો. એકવાર ખેડૂત બનીને જુઓ ને તો ખેડૂતની વેદના ખબર પડે. ખાવાવાળાને કોઈને ખબર નથી કે ખેડૂત કેમ અનાજ પકવીને 3-3 મહિનાથી અહીંયા લાવે છે. અહીં ખેડૂતને એક આશા હતી કે આપણે અહીંયા લઈને જશું ને આ ભાવ આપણને મળી રહેશે, બરોબર. અને એટલું થાય એનું એક ખાલી હિસ્ટ્રી મારે ને તો એ ખબર પડે ખેડૂત કેમ થવાય. રાતે 12-12 વાગે પાવર આવે, હવે 8-8 વાગ્યા હતી, તો એ ખેડૂત વેદનાથી વાળતો હોય, યારુના પગમાં દીપડા, આ દીપડા અત્યારે છૂટા મૂકેલા છે જ્યાં હોય ને, રાતે કેમ પાણી વાળવું, રાતે લેટ નથી આપતા ને.